હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી તો આજે આપણે બનાવીશું ખાટું મીઠું ખજૂરનું અથાણું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને તમે કેરીના અથવા કેરીનો ચુંદો બીજા બધા ઘણા અથાણા ખાધા હશે પણ આ ખજૂરનું ખાટું મીઠું થાણો ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા લઈ લીધો છે છસો ગ્રામ ખજૂર તો અહીંયા મેં ખજૂર ઠળિયાવાળો લીધેલો હતો તો મેં એને સરસ રીતે ધોઈ ઠળિયા કાઢી અને આવી રીતના ઊભી કટિંગ કરી લીધી છે ખજૂરની તો તમને હું બતાવીશ કે એવી રીતના એની કટિંગ કરવાની છે તો અહીંયા આપણે ખજૂર લઈશું એના અંદરનો જે ઠળિયો છે એને કાઢી લઈશું અને પછી આપણે એના ઊભા કાપા પાડી લેવાના છે એક પીસમાંથી ચાર પીસ કરીશું આપણે તો આવી રીતના ચાર સ્લાઇસ કરી લેવાની છે એક ખજૂરમાંથી તમે જોઈ શકો છો આવા ઊભા કાપા પાડી લેવાના છે આપણે એનું ઝીણું કટિંગ નથી કરવાનું કારણ કે આપણે એકદમ એનો ચુંદો નથી બનાવવાનો ખજૂરનો આપણે એને અથાણું બનાવીએ છીએ એટલે આવી રીતના આપણે ઊભું કટિંગ કરી લેશું એનું ચાર ભાગમાં તો જોઈ શકો છો મેં આવી રીતના બધા જ ખજૂરને કટિંગ કરી લીધું હતું અને એક ખાસ વાત ફ્રેન્ડ્સ તમારે આ ખજૂર કોઈ પણ તમે લઈ શકો છો પરંતુ ખજૂરને ધોઈને લેવાનો ધોયા વિનાનો ખજૂરનો આપણે ઉપયોગ નહીં કરીએ હવે આપણે લઈ લેશું અહીંયા અઢીસો ગ્રામ લીંબુનો રસ અને અહીંયા અથાણાનો જે સાંભાર આવે છે એ લીધો છે જે અથાણા મસાલો અત્યારે તમને કોઈપણ દુકાનેથી આ મસાલો મળી જશે અને એક કપ લીધી છે મેં ખાંડ આખી તો એને આપણે હવે દળી લેવાની છે તો અહીંથી મેં લીંબુના બધા જ બી કાઢી અને એનો રસ કાઢી લીધો છે અલગથી તો આમાં આટલી સામગ્રી જોશે આપણે તો હવે હું આ ખાંડ છે એ દળીને લઈ લઈશ તો આપણે છસો ગ્રામ ખજૂરની અંદર અહીંયા મેં બસો અઢીસો ગ્રામ ખાંડ લીધી છે બસો ગ્રામ સાંભાર મસાલો લીધો છે અને અઢીસો ગ્રામ લીંબુ લીધા છે તો ખાંડ દળી લીધી છે અને સાંભાર મસાલો પણ રેડી છે તો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવો હોય તો તમે કિલોની અંદર પાંચસો ગ્રામનું પેકેટ એડ કરી શકો છો હવે આપણે અહીંયા લઈ લઈશું એક વાસણ મોટું ગેસ શરૂ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું એકદમ હાઈ નહીં કરીએ હવે એની અંદર આપણે એડ કરી દઈશું અઢીસો ગ્રામ લીંબુનો જે રસ કાઢીને રાખેલો હતો એ તો એ લીંબુનો રસ આપણે એકદમ ગરમ નથી કરવાનો થોડો કેવો ગરમ થાય એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણી દળેલી જે ખાંડ છે એ તમે અહીંયા ખાંડ અઢીસો ગ્રામ લીધી છે અને એને દળી લીધી છે તમે આપ દળેલી ખાંડનો જ યુઝ કરશો આપણે આખી ખાંડ એડ નહીં કરીએ તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું જેથી બધી ગોળીઓ છે એની એ તૂટી જાય અને સરસ મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એકદમ સાસણી નથી બનાવવાની ખાલી આપણી ખાંડ ઓગાળવાની છે એટલું જ ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું એક હાથનું ખાસ ધ્યાન રાખજો આપણી સાસણી ના બની જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો આપણું અથાણું સારું નહીં બને હવે આપણે એમાં એડ કરીશું બસો ગ્રામ જે અથાણા મસાલો છે એ તો એને પણ બરાબર મિક્સ કરી લેશું આવી રીતના ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું સ્લો નહીં કરીએ અને હાઈ પણ નહીં કરીએ અને ફટાફટ એને હલાવતા રહીશું તો આપણે અહીંયા જે ખાંડની સાસણી છે એ નહીં થવા દઈએ ખાલી ગરમ જ કરવાનું છે જેથી બધી ખાંડ અને મસાલો છે એ સરસ રીતે મિક્સ થઈ અને કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો અહીંયા સરસ બધું એક રસ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરવાનો છે જે આપણે ખજૂર રાખેલો છે એ તો અહીંયા જે ખજૂર કટિંગ કરીને રાખેલો છે એને હવે આપણે એડ કરી દઈશું બધો જ ખજૂર એમાં એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આવી રીતના આ અથાણું બનાવવાથી નાના મોટા સૌ કોઈ ખાઈ શકે છે અને ખાતી વખતે જરા પણ ખાટું નહીં લાગે અને તીખું પણ નહીં લાગે મતલબ તમે નાના મોટા બધા ખાઈ શકો છો ઘરમાં મોટા માણસો હોય ઘરડા એ પણ ખાઈ શકે છે કારણ કે આપણે આ લીંબુ અને ખાંડ એને ગરમ કરીને એડ કર્યા છે જેથી એ આપણને નુકસાન નહીં કરે અને સરસ રીતે આપણે પસવામાં પણ સારું રહેશે તો ફ્રેન્ડ્સ હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનો છે કારણ કે ગેસની ફ્લેમ બંધ કરીશું આપણે અને એને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને બધા ખજૂરની અંદર આપણો આ મસાલો મિક્સ થઈ જાય એવી રીતના આપણે થોડી વાર માટે હજી હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એને બરાબર મિક્સ કરી રહી છું તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસ પણ બંધ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે એને રહેવા દઈશું જેથી કરીને આપણો જે ખજૂર છે ખજૂરનું અથાણું એ સરસ રીતે એમાં કૂક થઈ જાય હજી પણ આપણે ધીમે ધીમે એને હલાવતા રહીશું જેથી કરીને આપણી જે વાસણ છે ગરમ હોય એટલે ચીપકે નહીં અને થોડીવાર માટે હલાવાથી એ સરસ રીતે લચ્છા જેવું બની જશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણું ખજૂરનું અથાણું બનીને રેડી છે આ સ્ટેજ ઉપર આપણે એકવાર એને ચેક કરી લેશું ટેસ્ટ કરી લેશું કે બહુ ખાટું પણ બન્યું નથી જો વધારે ખાટું લાગે તમને તો એમાં થોડીક દળેલી ખાંડ હજી ઉમેરી શકો છો આ સ્ટેજ પર તો હવે હું એને એક અલગ વાસણમાં લઈ લઈશ તો હું બધું જ અથાણું છે એ એક અલગ બાઉલમાં લઈ લઈશ અને પછી એને આપણે સરખું કરી અને ઢાંકી અને આપણે સાઈડમાં બે દિવસ માટે રહેવા દેવાનું છે જેથી કરીને આપણું અથાણું છે એ બધું એકરસ થઈ જાય અને ખાતી વખતે ખાટું પણ ના લાગે તો હું હવે એને બે દિવસ માટે ઢાંકી અને મૂકી દઈશ પછી જ આપણે એને અલગ બાઉલમાં ભરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બે દિવસ પછી આવું આપણું ખજૂરનું અથાણું એકદમ સરસ રીતે બનીને તૈયાર છે તો તમે આવી રીતના ગરમ કરી અને ખજૂરનો થાણું બનાવશો તો એની અંદર પાણી પણ નહીં હાલે ખાંડનું અને ખટાશ પણ નહીં લાગે લીંબુની અને ખરાબ પણ નહીં થાય આ ખજૂરનું થાણું તમે એક વરસ સુધી પેક કરી અને ખાઈ શકો છો આવી રીતના કાચની બરણીમાં ભરીને હું હવે એને એક એરટાઈટ ડબ્બામાં ભરી લઈશ તો આ થાણું તમે રેગ્યુલર ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો અને શિયાળામાં તો સ્પેશિયલી બનાવજો તો આ થાણું સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ ખજૂરનો અથાણું તમે એકવાર જરૂરથી બનાવજો કેરીનું અથાણું તમે ઘણીવાર ખાધું છે પણ આવી રીતના ખજૂરનો અથાણું બનાવીને જરૂરથી ખાજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જો તમારે કોઈ રેસીપી બનાવી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર